દક્ષિણ ગુજરાતના ટોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા। પોલીસ આવતા યુવાનો ઊભી પૂછડીએ ભાગ્યા। સુરતમાં ઓક્સિજનની અછતનું નિવારણ। સુરતને દૈનિક 160 મેટ્રિક ટન ઓક્સિજન પુરવઠો ઉપલબ્ધ। સુરતમાં ટોસિલિઝુમેબના કાળા બજારમાં ત્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેટલ અને વ્રજેશ મહેતાની કરાઈ ધરપકડ। 40,000 નું ઇન્જેક્શન 2.70 લાખમાં વેચતા હતા। સુરતમાં મ્યુકરમાઇકોસિસની બીમારીએ માથું ચકતા સુરત સિવિલ હોસ્પિટલમાં અલદાયો વોર્ડ ઊભો કરાયો। હાલ 14 દર્દીઓ સારવાર હેઠળ। સુરતના કપોદ્રામાં ટેમ્પો ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યો। ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર પર ચડી ગયો। સદનસીબે જાનહાનિ ટળી। સુરતમાં દરજી સમાજ દ્વારા પોતાની દુકાનો ચાલુ રાખવા માટે સાંસદને કરાઈ રજૂઆત। સૂચનાઓનો અમલ યોગ્ય રીતે કરવા માટે આપી બાંહેધરી। સુરત એરપોર્ટ પર આરટીપીસીઆર ફરજિયાત કરાવતા 1 મહિનામાં જ 53,000 મુસાફરો ઘટ્યા। છેલ્લા 1 માસમાં 1,015ની સામે ફક્ત 598 ફ્લાઇટે જ ભરી ઉડાન। નવસારીમાં પૂર્વ પાલિકા સભ્ય કરેલું દબાણ અંતે નગરપાલિકાએ તોડી પાડ્યું। સ્થાનિકોએ સીઈઓને કરી હતી ફરિયાદ। વલસાડ જીએમઈઆરએસના નર્સિંગ સ્ટાફે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની આપી ચીમકી। પડતર માંગણીઓ પૂરી કરવા કરાઈ રજૂઆત। વલસાડના ઠગે કરી જિંદગી સાથે રમત। 42,500 લીધા બાદ ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન ન આપતા અંતે કોરોના દર્દીનું થયું મોત। વાલિયા તાલુકાના ઇન સર્વિસ તબીબોએ વિવિધ પડતરની માંગણીઓ મામલે ધારાસભ્યને કરી રજૂઆત। છોટું વસાવાએ પાઠવ્યું આવેદન। લોકોની ભીડથી કોરોનાનું વધ્યું જોખમ। અંકલેશ્વર 3 રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે રસ્તામાં વાહનો પાર્ક કરતા ચાલકો દંડાયા। શ્રમિકોથી ઉભરાયું વાપીનું રેલવે સ્ટેશન। બાંદ્રા પટના ટ્રેનથી વતન જવા શ્રમિકોનો જોવા મળ્યો ધસારો। સુરત ગ્રામ્યમાં સપ્તાહની અંદર કોરોનાના કેસ 14% ઘટતા રાહત। એપ્રિલના છેલ્લા સપ્તાહથી કોરોનાના કેસ ઘટવા માંડ્યા। ડાંગના ગાઢવિહિર ગામની મહિલાએ આહવામાં ગાયનેક ન હોવાથી પ્રસૂતિ માટે વલસાડ ખસેડવી પડી। રસ્તામાં જ 108માં પ્રસૂતિ કરાવવી પડી।